જૈન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેસિવ વોઇસમાં ચાલુ વર્તમાન કાળનો અભ્યાસ કરવાનો છે. તો ચાલુ વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસનું પેસિવમાં રૂપાંતર થાય ત્યારે વાક્ય રચના કઈ પ્રકારની હોય તેની સમજૂતી મેળવીએ. તો ચાલુ વર્તમાન કાળમાં કર્તાને ધ્યાનમાં લઈ સહાયકારકો તરીકે આપણને એમ, ઇસ કે આર જે કર્તાને લાગુ પડતું હોય તે આપેલું હોય છે, અને તેની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય છે. એટલે આપણે કહી શકીએ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે એમ, ઇસ, આર ની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે. પેસિવમાં ફેરવતી વખતે વાક્યની શરૂઆતમાં જે કર્મ આવે છે તે કર્મને ધ્યાનમાં લઈ એમ, ઇસ કે આર પૈકી જે લાગુ પડતું હોય તે લેવામાં આવે છે. હવે ક્રિયાપદમાં આપેલું જે આઈએનજી છે તે આઈએનજીને દૂર કરવા માટે અહીં બીંગ લેવામાં આવે છે, અને ક્રિયાપદનું ભૂતદંતનું રૂપ ત્યારબાદ જોડવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે ચાલુ વર્તમાન કાળનું એક્ટિવ વોઇસ જ્યારે પેસિવ વોઇસમાં ફેરવાય ત્યારે એમિસાર સાથે બીંગ અને ભૂતદંતનું રૂપ જે છે તે લેવામાં આવે છે. તો અહીં વિધાન વાક્ય માટેના જે ઉદાહરણો છે તેની સમજૂતી આપણે મેળવીએ. તો પ્રથમ વાક્યમાં જે ક્રિયાપદ છે તે આપણને આપેલું છે આર વોશિંગ, વી વાક્યમાં આપેલો કર્તા છે, ટીવી તેનું કર્મ છે, અને નાવ એ અન્ય શબ્દમાં દૂર થાય છે. નિયમ મુજબ આપણે કર્મને આગળ લાવીશું. તો કર્મ તરીકે આપણને આપેલું છે ટીવી. ટીવી એક વચન હોવાથી અહીં જે સહાયકારક અથવા આપણે કહીએ કે જે ટુબીનું રૂપ છે તે આવશે ઈસ. ક્રિયાપદમાં આપેલું આઈએનજી દૂર કરવા માટે અહીં આપણે લઈશું બીંગ. આપેલ ક્રિયાપદનું ભૂતદંતનું રૂપ વોચ એનું વોચ. કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય, વીના સ્થાને આવશે અસ, અને છેલ્લે આવશે નાવ. ત્યાર પછીના વાક્યમાં ક્રિયાપદ તરીકે આપણને આપ્યું છે ઇઝ સેલિંગ, અન્ય શબ્દો નથી. કર્મને આપણે વાક્યની શરૂઆતમાં લાવતા કીધું આપણે વેજીટેબલ્સ. બહુવચન નામ હોવાથી ટુબી તરીકે આવશે આર. ક્રિયાપદમાં આપેલું આઈએનજી દૂર કરવા માટે આપણે લઈશું બીંગ. વાક્યમાં આપેલ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ સોલ્ડ. કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય, અને કર્તા તરીકે આપેલું નામ હોવાથી નામમાં કોઈ ફેરફાર થતો નથી. ફરી વાર આપણે જણાવી દઈએ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય એટલે એમ, ઇસ, આરની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે, અને પેસિવમાં જ્યારે રૂપાંતર પામે છે ત્યારે એમ, ઇસ, આર સાથે ક્રિયાપદમાં આપેલું આઈએનજી દૂર થાય એટલે એમ, ઇસ, આરની સાથે બીઈંગ આવે છે, અને બીઈંગની સાથે ક્રિયાપદનું ભૂતદંતનું રૂપ લેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે નકાર વાક્યની. તો નકાર વાક્યમાં પણ આપણે જાણીએ છીએ કે ચાલુ વર્તમાન કાળ હોય એટલે એમ, ઇસ, આર સાથે નોટ અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે જે એક્ટિવ વોઇસની રચના છે. પેસિવ વોઇસમાં હોય તો આપણે કર્મને ધ્યાનમાં લઈ એમ, ઇસ, આર લઈશું નકારનો ભાવ દર્શાવવા માટે નોટ. ક્રિયાપદમાં આપેલા આઈએનજીને દૂર કરવા માટે બીંગ, અને વાક્યમાં આપેલ ક્રિયાપદનું ભૂતદંતનું રૂપ લેવામાં આવે છે. તો પ્રથમ વાક્યમાં ટુબી તરીકે આપ્યું છે ઇસ, નકારનો ભાવ દર્શાવવા માટે નોટ, અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે મેકી, ટી કર્મ છે, અને ફોર અસ જે અન્ય શબ્દોમાં દૂર થાય છે. ત્યાર પછીના વાક્યમાં ટુબી તરીકે છે ઇસ, નકારનો ભાવ દર્શાવવા માટે નોટ, અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે તે કુકિંગ છે. તો આને આપણે પેસિવમાં ફેરવીએ તો સર્વપ્રથમ કર્મ વાક્યની શરૂઆતમાં આવશે. એકવચન નામ હોવાથી એની સાથે આવશે ઇસ, નકારનો ભાવ દર્શાવવા માટે નોટ. ક્રિયાપદમાં આપેલું આઈએનજી દૂર કરવા માટે આવશે બીંગ.
ક્રિયાપદ મેક નું ભૂતદંત છે મેડ કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય કર્તાના સ્થાને આપેલું નામ જય અને વાક્યમાં આપેલા અન્ય શબ્દો તરીકે આવશે ફોર અસ બીજા વાક્યમાં કર્મના સ્થાને આપણને આપેલું છે કુડ છત્તાવાચક નામ હોવાથી આપણે લઈશું ઇઝ નકારનો ભાવ દર્શાવવા માટે નોટ ક્રિયાપદમાં આપેલા આઈજીને દૂર કરતા અહીં આવશે બીન ક્રિયાપદનો ભૂત કૃદંતનું રૂપ થશે કુક્ટ કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય અને કર્તાના સ્થાને આપેલું નામ છે માટે કોઈ ફેરફાર થશે નહીં તો મિત્રો આજે આપણે ચાલુ વર્તમાન કાળમાં વિધાન વાક્ય અને નકાર વાક્ય વિશે અભ્યાસ કર્યો હવે આપણે અભ્યાસ કરીશું પ્રશ્નાર્થ વાક્ય વિશે તો ચાલુ વર્તમાન કાળના પ્રશ્ન વાક્યમાં વાક્યની શરૂઆતમાં એમ ઇઝ આર આપેલું હોય છે ત્યારબાદ કર્તાનું નામ આઈએનજી વાળું ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો આપેલા હોય છે અને આ વાક્યને જ્યારે પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે કર્મને ધ્યાનમાં લઈ વાક્યની શરૂઆતમાં એમ ઇઝ કે આર લેવામાં આવે છે તે આપણે જોઈએ તો આ વાક્યમાં આપણું કર્મ છે ધ પ્લાન્ટ બહુવચન હોવાથી કર્મને ધ્યાનમાં લઈ આપણે અહીં લઈશું કૃતિનું રૂપ આર ત્યારબાદ કર્મના સ્થાને આવતું નામ અથવા સર્વનામ અહીં આપણું કર્મ છે ધ પ્લાન્ટ્સ હવે વાક્યમાં આપેલ ક્રિયાપદના જે આઈએનજી છે તે દૂર કરવા માટે લઈશું બીન ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવશે અહીં વોટર કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય અને યુનું યુ ત્યાર પછીના વાક્યમાં આપણું કર્મ છે મેંગોસ બહુવચન હોવાથી અહીં ટુબી તરીકે આવશે આર ત્યાર પછી કર્મના સ્થાને આપેલું નામ વાક્યમાં આપેલ આઈએનજીને દૂર કરવા માટે બી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અહીં બાય હોવાથી થશે બોટ કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય અને શી નું ફેરફાર થશે અહીં હર પછીના વાક્યમાં કર્મ છે ધ ટ્રુથ તેને ધ્યાનમાં લઈ અહીં આપણે ટૂંકી તરીકે લઈશું ઇસ ત્યારબાદ કર્મના સ્થાને આવેલું નામ ટ્રુથ આમાં આપેલું આઈએનજી દૂર કરીશું એટલે આવશે બીંગ ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ થશે ટોલ્ડ કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય અને આઈ માં ફેરફાર થશે એટલે થશે મી હવેનું જે વાક્ય છે તે ડબલ્યુ એચ વાળા પ્રશ્નમાં હુ વાળું છે હુ વાળું જ્યારે પ્રશ્ન વાક્ય આવતું ત્યારે આપણે હુના સ્થાને પહેલા લેતા હતા ભાઈ હું તો અહીં પણ આપણે હુના સ્થાને લઈશું ભાઈ હું હવે કર્મને ધ્યાનમાં લઈ એમ ઇઝ અથવા આર તો કર્મ તરીકે ઇંગ્લિશ આપેલું હોવાથી બાય હું પછી આવશે ઇઝ ત્યારબાદ આવેલું નામ ક્રિયાપદમાં આપેલું આઈએનજી કાઢવા માટે લઈશું આપણે બીંગ અને આપેલ ક્રિયાપદનું ભૂતકૃત રૂપ છે ટોટ ત્યાર પછીના વાક્યમાં ડબલ્યુએચમાં વોટ આપેલું છે વોટથી પ્રશ્ન પૂછાય ત્યારે વાક્યમાં કર્મ હોતો નથી માટે આપણે કર્મના સ્થાને લઈશું વોટ વોટ કર્મના સ્થાને હોવાથી અને અનિશ્ચિત હોવાથી આપણે તેને એકવચન તરીકે લઈએ એટલે વોટની સાથે આવશે ઇઝ ક્રિયાપદમાં આપેલો આઈએનજી દૂર કરતા આવશે બી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ થશે ઇટન કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય અને જે તે પૂછે તેનું થશે ધ્યાન તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેસિવ વોઇસમાં ચાલુ વર્તમાન કાળના વિધાન વાક્ય નકાર વાક્ય અને એના જે પ્રશ્નાર્થ વાક્ય છે તેનો અભ્યાસ કર્યો આવતા લેક્ચરમાં આપણે ચાલુ ભૂતકાળના પેસિવ વોઇસના જે વાક્યો છે તેનો અભ્યાસ
કરીશું।